ટપલા વાવ. પાવાગઢના જંગલમાં, પાવાગઢના ડુંગરની પાછળના ભાગે આવેલું છે પૌરાણિક અને ખૂબ જ ચમત્કારિક ટપલાવાળા દાદા કષ્ટભંજન હનુમાનદેવનું મંદિર. અને એની બરાબર સામે આ છે પાવાગઢનું જંગલ, પાવાગઢનું ઘનઘોર અને ગીચ જંગલ. અને એ જંગલની કેડીમાંથી પસાર થતાં થતાં જંગલના રોમાંચનો આનંદ લેતા લેતા જો જરા ધ્યાનથી સાંભળીએ તો વૃક્ષો ઉપર બોલતા તમરાઓનો તમ 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 અવાજ જે કાનમાં જાણે કે શીશુ રેડાતું હોય એમ વીંધતો અવાજ અને એકદમ સુમસાન શાંતિ, એવું આ પાવાગઢનું જંગલ. એ જંગલમાં ટપલાવાળા દાદા એટલે કે ટપલાવાવ હનુમાનજી મંદિરનું આ સ્થાનક છે. ટપલાવાવ એ ટપલાવાવની સામે, મંદિરની સામેથી આ પસાર થતો રસ્તો જ્યાંથી આપણે જંગલમાં જઈ રહ્યા છીએ. અને એ જંગલમાં લગભગ 200-300 મીટરના અંતરે એક કહી શકાય કે ભોંયરા જેવું બનાવેલું છે. અને એ ભોંયરામાં પણ છે ભોળાનાથ મહાદેવનું લિંગ. કેટલું ઘનઘોર જંગલ છે તમે જોઈ શકો છો. જેટલું શાંત લાગે છે એટલું જ ખતરનાક પણ છે આ જંગલ. અત્યારે સાંજનો સમય થવાયો છે, પેલી બાજુ જોઈએ તો આ પાવાગઢ નજરે પડી રહ્યો છે. સૂર્યનારાયણ દેવ અસ્તાચળમાં જવા માટે જાણે ઉતાવળા થઈ રહ્યા છે. અને અંધકાર આ સમગ્ર સૃષ્ટિને પોતાની અંદર સમેટી લેવા જાણે કે ઉતાવળો થઈ રહ્યો છે. એવા આ સાંજના સમયે સંધ્યાકાળે આપણે જંગલની અંદર જઈ રહ્યા છીએ. કેટલું ઘનઘોર શાંત અને છતાં પણ રડિયામણું લાગતું આ જંગલ, એના આ વૃક્ષો અને સામે દેખાતું શક્તિપીઠ પાવાગઢ, મહાકાળી માતાનું આ ધામ તમે જોઈ શકો છો કે જે અહીંયાથી સ્પષ્ટપણે દેખાય છે, એવું આ મહાકાળી માતાનો પાવાગઢનો ડુંગર. અને આ જંગલની વિશેષતા તો એ છે કે અહીંયા ખૂંખાર અને ભયાનક દીપડાઓનો વસવાટ છે. અહીંયા દિવસે પણ બીક લાગે એવી કેડીઓની અંદર આવા નમી પડેલા, તૂટી પડેલા બાવળના ભયાનક લાગતા ઝાડો. અને ચારે તરફ જમીન ઉપર જો જોઈએ તો કાંટાનું રાજ છે. તૂટેલા વૃક્ષોની ડાળખીઓ જે અહીંના સ્થાનિક લોકો દિવસ દરમિયાન અહીંયાથી બળતણ માટે લઈ જતા હોય છે. જંગલ જોવું હોય તો ખરેખર અહીંયા આવવું પડે. અને આપણે આવી ગયા છીએ આ જગ્યા ઉપર. દેખો આટલા ઘનઘોર અને મધ જંગલમાં, ભર જંગલની અંદર બનાવેલું છે આ એક સ્થાન, જ્યાં આપણે દેખીશું કે આ ભોંયરું, આ ભોંયરાની અંદર છે શિવલિંગ, જે શિવલિંગને આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા દરરોજ કોઈક ભક્ત આવીને સેવા પૂજા પણ કરી જાય છે. અને નવાઈની વાત એ છે કે ચોમાસામાં આખું ભોંયરું પાણીથી ભરાઈ જાય છે. અને પાણીથી ભરાયેલું બેટરીમાં આ ભોંયરાની અંદર અત્યારે આપણે ઉતરતા પણ બીક લાગે એવી આ જગ્યા છે. બેટરી ટોર્ચ મારીને આપણે જવું પડશે અંદર. આપણે જઈ રહ્યા છીએ શિવલિંગના દર્શન કરવા માટે. આવા ઘનઘોર જંગલમાં અહીંયા આપ દેખી શકો છો કે અખંડ દીવાની જ્યોત અહીંયા ચાલુ જ છે. અને આ ભોળાનાથ અહીંયા બિરાજમાન છે શિવલિંગ સ્વરૂપે.
અને અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે. આની બાંધણી આપણે જોઈએ તો દેખી શકીએ છીએ કે એકદમ પથ્થરથી બનાવેલું આ ભોંયરું છે. કોણે બનાવ્યું છે એનું કંઈ આપણને ખબર નથી ઇતિહાસ, પણ ચોક્કસપણે પથ્થરમાંથી બનાવેલું છે. અને અહીંયા અખંડ સેવા પૂજા ચાલે છે, જ્યોત ચાલે છે, દીવો પ્રગટે છે, એવું આ ભોળાનાથનું સ્થાનક છે. આપણે અહીંયા દર્શન કર્યા છે. જો મિત્રો ક્યારેક આ બાજુ આવવાનું થાય તો ટપલાવાવ હનુમાનજી મંદિર એના ખાસ દર્શન કરજો. અને અહીંયા એની સામે જંગલમાં આવેલા મહાદેવજીના પણ ગોયરાની અંદર દર્શન કરજો. જય શ્રી રામ.